चित्र आपेलू छे, तमे जुओ केनु चित्र छे, पोपट भाई छे, एनो रंग केवो छे, लीलो छे। पछी ए जो आंबानुं झाड छे, छे ने, एमां केरी छे, केवी सरस मजानी केरी छे, पाकी पाकी, तमने बधाने खावानी इच्छा थई गई ने? ओ सरस मस्त छे। जो पछी बाजुमां शुं छे? घर छे, छे ने? बधाए चित्र केवा सरस आपेला छे। तो आपणे पेला वार्ता કોઈએ જો વાર્તા સાંભળવાની તમને બધાને મજા આવશે। તો વાર્તા આપણે જો એક હતો પોપટ। કોણ હતું? પોપટભાઈ। આ ચિત્રમાં છે ને પોપટભાઈ, તેને બહુ ભૂખ લાગી હતી। પોપટભાઈને બહુ ભૂખ લાગી, તેણે આંબા પર કેરી જોઈ પાકી પાકી। આંબા પર શું જોયું આપણે? કેરી જોઈ। કેવી કેરી હતી? પાકી પાકી। આંબા પર કાગડો રહે, આંબા પર કોણ રહેતું હતું? આંબા પર કાગડાભાઈ રહેતા હતા। પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી। પોપટને જોઈ આવતા અને કાગડાભાઈ છે એ બૂમો પાડવા લાગ્યા। આ આંબાનું ઝાડ મારું છે, કાગડાભાઈ કહે છે પોપટભાઈને કે આ આંબાનું ઝાડ છે એ મારું છે। ભાગી જા પોપટ, ભાગી જા। પોપટને એ ભગાડે છે। જો આગળ તમને સાંભળવાની મજા આવશે, આગળ જોઈએ આપણે। આંબા પર કોણ રહેતું હતું? તમને વાર્તા સાંભળી એટલે તમને ખ્યાલ હશે આંબા પર કોણ રહેતું હતું, તો કે
આંબા ઉપર કાગડાભાઈ રહેતા હતા. આપણે મૌખિક જવાબ આપવાનો છે, બરાબર. આંબા ઉપર કાગડાભાઈ રહેતા હતા. પ્રશ્ન બીજો, કાગડા એ કોને ભગાડ્યો? કાગડા એ કોને ભગાડ્યો? તો કે કાગડા એ પોપટભાઈ ને ભગાડ્યા. પછી ત્રીજો પ્રશ્ન છે, કાગડો સાથે ઉડી ગયો. કાગડો કેવી રીતે ઉડી ગયો? તો પોપટભાઈ ડરાયા હતા ને, ફુગામાં ચાંચ મારી એટલે ફટાક અવાજ થયો, એટલે ફટાક અવાજ થયો એટલે કાગડાભાઈ ડરી ગયા અને ઉડી ગયા, બરાબર. હવે આગળ જોશું આપણે. જુઓ અહીંયા પ્રશ્ન છે બીજો, ઓળખો અને રંગ પૂરો. અહીંયા જુઓ બધા ચિત્રો આપેલા છે, એમાં મૂળાક્ષર આપેલા છે. નીચે જે મૂળાક્ષર આપેલો હોય તેમાં જ આપણે રંગ પૂરવાનો છે, બરાબર. જુઓ આપેલું ચિત્ર તમને કેનું દેખાય છે? ભમરડાનું ચિત્ર છે. કેનું છે? ભમરડાનું. ભમરડાથી તમે બધા રમો છો ને, એ આ ભમરડાનું ચિત્ર છે, બરાબર. અહીંયા ભમરડાનો ભ લખેલો છે, લખેલો છે એ ભ ગોતી જેવો કલર છે ને એવો જ કલર આપણે અહીંયા પૂરવાનો છે, બરાબર. ભમરડાના ભમાં તો આપણે એક આપણે બતાવી દઉં તમને, કયો છે ભમરડાનો ભ? જો આ હો છે, પછી આ હો છે, તો આ ભમરડાના ભમાં આમ રંગ પૂરી દેવાનો, બરાબર. તમારે વ્યવસ્થિત તમારા પાઠ્યપુસ્તકમાં પૂરી દેવાના. એવી જ રીતે બીજો ભ છે તો એમાં પૂરી દેવાનો. પછી આમાં કેટલા ભ થયા? ત્રણ ભ. વ્યવસ્થિત જેવો ભ મૂળાક્ષરમાં છે એવો જ કલર પૂરવાનો કે બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. હવે આગળ જોઈએ. આ શું છે? યજ્ઞનું ચિત્ર છે. કેનું છે? યજ્ઞનું. આપણી સ્કૂલમાં આપણે યજ્ઞ કરીએ છીએ ને જન્મદિવસનું, હા, ત્યાં યજ્ઞનું ચિત્ર છે, બરાબર. તો યતીશનો યગોતી આમાં જેવો કલર છે દીદીએ શીખડાયું આગળ, એવી જ રીતે યગોતી અને આપણે કલર પૂરવાના છે. જો આપણે જોઈએ, આ મ છે, પછી અ છે તો એમાં કલર પૂરવાનો, પછી ટપાલીનો ટ છે, પછી આ આવ્યો યતીશનો ય તો એમાં કલર સરસ પૂરી દેવાનો. જો અહીંયા પ છે એટલે તમારે મૂળાક્ષર બરાબર ઓળખવાના, ય માં અને પ માં જોવાનું કે ય નથી પ છે, બરાબર. તો એમાં કલર નહીં પૂરવાનો. પછી અ છે, પાછો અ આવ્યો તો એમાં યતીશમાં કલર પૂરવાનો આવશે ને, એવી જ રીતે. પછી જમૂર્ખનો જ છે, મ છે, હયો આવ્યો તો એમાં કલર પૂરવાનો. પછી ટમેટાનો ટ છે અને મરચાનો મ છે. આવી જ રીતે તમારે મૂળાક્ષર ઓળખી અને કલર પૂરવાના છે. હવે આગળ જોશું. જો આ કેનું ચિત્ર છે? ધજાનું ચિત્ર છે, બરાબર. જેવી રીતે આપણે આગળ જોયું એવી જ રીતે આપણે અહીંયા જે મૂળાક્ષર આપેલું હોય તેમાં આપણે ઓળખીને રંગ પૂરવાનો છે. અહીંયા ધજાનો ધ આપેલો છે તો એમાં કેવો કલર છે? પીળો કલર છે ને, તો આપણે ધજાનો ધ ગોતી અમારે પીળો પીળો કલર પૂરવાનો છે. આપણે જોઈએ ક્યાં છે, જો આ રહ્યો આ ધજાનો ધ છે, પછી ક્યાં છે આ રહ્યો ધ, અને આ ત્રણ ધજાના ધ છે તેમાં જેવો કલર ધજાના ધમાં પીળો કલર આપેલો છે તેવો કલર તમારે પાઠ્યપુસ્તકમાં પૂરવાનો છે, બરાબર. હવે અહીંયા જોઈએ, આ શું છે? ફટાકડાનો ફ છે. અહીંયા જો ફુગા આપેલા છે બધા રંગબેરંગી, કેવા સરસ મજાના ફુગા છે ને, તો આપણે ફટાકડાના ફમાં જેવો કલર છે તેવો જ કલર આપણે અહીં પૂરવાનો છે. આ ઉત્તરાયણ નું છે, પછી આ ફટાકડાનો ફ છે ને, પછી આ ટમેટાનો ટ છે તો તેમાં કલર નહીં પૂરવાનો, પછી ડ છે તો નહીં પૂરવાનો, પછી કમળનો ક છે. જુઓ કમળ અને ક અને ફ બેમાં ફરક છે, બરાબર. એટલે બરાબર મૂળાક્ષર ઓળખવાના. આ ક છે તો નહીં પૂરવાનો, ફ હોય તો જ પૂરવાનો, પછી ત છે તો તેમાં કલર નહીં આવે, પછી ફટાકડાનો ફ છે તો એમાં આવશે, બરાબર. પછી ચકલીનો ચ છે અને પાછો ફટાકડાનો ફ છે. એવી જ રીતે જેમ મૂળાક્ષરમાં કલર આપેલો છે તેવી જ રીતે તમારે સરસ વ્યવસ્થિત રંગ પૂરી દેવાના છે, બરાબર. આગળ જોશું. જો અહીંયા રમત આપેલી છે કેવી સરસ મજાની, તમે પણ ઘરે રમશો ને એટલે તમને મજા આવશે. જો રમત છે, આવરે કાગડા કઢી પીવા, ઈ રમત છે. આપણે આગળ જોઈએ. જો બાળકો બધા બેઠા છે, જો તમે સ્કૂલે આવશો ને એટલે દીદી રમાડશે, પણ તમારે હું સમજાવું ને એવી રીતે તમારે ઘરે તમારા મિત્રો પાસે બેસીને આ રમત રમજો, બરાબર. જો આ રાઉન્ડ કરે બધા છોકરા બેઠા છે, આમાં બેઠા છે ને આવી રીતે રાઉન્ડ બનાવી દેવાય. પછી એક ભાઈ છે એ કાગડાભાઈ બને છે. શું બને છે? કાગડાભાઈ. પછી એ બોલશે, એક કાકરી હોય છે આમાંથી એક પાસે કાકરી સંતાડી દેવાની, આમ પગ રાખી ખીચા ઉપર હાથ રાખવાનો અને પછી બોલવાનું, આવરે કાગડા કઢી પીવા, મારામાં કાકરી ખૂચે છે. એવી રીતે બોલવાનું, પછી કાગડાભાઈ જેને કાકરી સંતાડી હશે ને એને ગોતવા આવશે, બરાબર. ઈ બાળકને તે ગોતી દેશે તો તેનો દાવ ઉતરી જશે અને બીજા ઉપર દાવ આવશે. આવી જ રીતે તમે પણ ઘરે રમત રમજો, મજા આવશે, રમશો ને બધા સરસ. તો અહીંયા સુધી પાઠ્યપુસ્તકમાં હોમવર્ક